અમુક જે જે ડિઝીઝ છે, માનો કે કેન્સર રિલેટેડ છે અથવા તો બીજા કોઈ એવા મેજર ડિઝીઝ છે, એ ડિઝીઝમાં જે MRP લખેલી હોય છે બોક્સ ઉપર કે દવાની સ્ટ્રીપ ઉપર, એ MRP કરતાં અમે લગભગ 60-70% સુધી ઘણીવાર ડિસ્કાઉન્ટ આપ્યા છે અને આપી પણ શકીએ છીએ. નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. દર્દી દેવો ભવનું સૂત્ર કહી શકાય કે સાચા અર્થમાં જો કોઈએ સાર્થક કર્યું હોય તો ભાવનગરની ઉમા ખોડલ યુવા વિકાસ ટ્રસ્ટ સંચાલિત જે આરોગ્ય મેડિકલ છે, પેથોલોજી લેબ છે અને હવે તો OPD સેવા પણ અહીંયા શરૂ થઈ ચૂકી છે. ભાવનગર માટે કહી શકાય કે જે સામાન્ય વર્ગના જે લોકો છે અહીંયા આગળ દવા લેવા આવતા હોય છે, ઓપીડી માટે આવતા હોય છે, સમગ્ર બાબત છે. પરંતુ આપણે અહીંયા વાત કરવાના છીએ એડમિનિસ્ટ્રેટર સાહેબ સાથે, કેવા પ્રકારની સેવા લોકોને મળી રહી છે. સાહેબ, ખાસ કરીને વાત કરીએ ભાવનગરમાં જે પ્રકારે આ સેવા શરૂ થઈ છે, આખી વિસ્તૃત વાત લોકોને કેવી ચાલે. ઉમા ખોડલ યુવા વિકાસ ટ્રસ્ટ એ જનસેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશથી શરૂ કરાયેલું ટ્રસ્ટ છે. કોરોના વખતે આ સંસ્થાની સ્થાપના થયેલી. ટ્રસ્ટીઓનો મેઇન ઉદ્દેશ એ હતો કે નગરજનોને વધુમાં વધુ રાહત ભાવે અને સારામાં સારી સગવડ, જે અત્યારે હાલના સંજોગોમાં આપ જુઓ તો મેઇન દરેક ફેમિલીનો ઉદ્દેશ જે છે એ ઉદ્દેશ છે કે વધુમાં વધુ આર્થિક બર્ડન ના પડે અને સારામાં સારી મેડિકલની ફેસિલિટી મળી શકે, એ ઉદ્દેશ સાથે જ આ સંસ્થા શરૂ કરાયેલી. અને એ ધ્યાનમાં રાખીને સારામાં સારી લેબોરેટરીમાં મશીનરી મૂકી અને એ મશીનરીથી અમે આ સેવા કરી છે. આરોગ્ય પેથોલોજી લેબમાં અમે 60% સુધીના ડિસ્કાઉન્ટથી લોકોને રાહત ભાવે લેબોરેટરી રિપોર્ટ કરી આપીએ છીએ. એ રિપોર્ટમાં પણ આપ નહીં માનો, જે અમારી પાસે મશીનરી છે એ મશીનરી ભાવનગરમાં કોઈ પણ સંસ્થા પાસે આ મશીન નથી. અમે ડ્રાય મશીનથી લેબોરેટરીના બ્લડના સેમ્પલના રિપોર્ટ કરીએ છીએ. યુરિનમાં પણ અમારી પાસે જે મશીન છે એ ભાવનગરમાં કોઈ જગ્યાએ મશીન નથી, એવા મશીનથી અમે સેવા કરીએ છીએ. એટલે મેઇન જે જનસેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશથી કરાયેલી સંસ્થા દ્વારા જે સેવા પૂરી પાડવામાં આવે છે એનો મેઇન ઉદ્દેશ જાળવીને અમે આજની તારીખે પણ એ વસ્તુ કાયમ રાખી છે. સાથોસાથ હું તમને મને જણાવતા આનંદ થાય છે કે સંસ્થાની સ્થાપના થયાને લગભગ 4.25 વર્ષ થયા છે અને 4.25 વર્ષમાં અમે 4 લાખ માણસોની સેવા કરી છે, નગરજનોને સેવા કરી. વધુમાં વધુ બેનિફિટ સિનિયર સિટીઝનો આવીને અમને આશીર્વાદ આપીને જાય છે. અને અમે આપ કદાચ જાણતા જ હશો, અમે આ શરૂ કરી ત્યારે અમને મેડિકલ લાઇનમાં અમુક ડીલરો દવા દેવા પણ તૈયાર નહોતા. તેમ છતાં આજની તારીખે અમે વધુમાં વધુ સારામાં સારું રિટેલ કાઉન્ટર રજૂ કરીને અમે લોકોની સેવા કરી રહ્યા છીએ. સાથોસાથ હું તમને જણાવતા એક ચોક્કસ કહીશ કે નફો અમારો ઉદ્દેશ નથી. વધુમાં વધુ સારામાં સારી સગવડ સાથે આરોગ્ય તમારું, સેવા અમારી, એ પણ એક અમારો ઉદ્દેશ છે. અને એ ઉદ્દેશથી અમારા ટ્રસ્ટીઓ ચોક્કસપણે વધુમાં વધુ આથી પણ વિશેષ સવલત આપી શકે. સાથોસાથ આપ જાણો છો એ પ્રમાણે આ 1 તારીખે અમે OPD પણ શરૂ કર્યું છે. OPD સેન્ટર શરૂ કરવાથી એકદમ જે MD એમાં OPD સેન્ટરમાં MD પેથોલોજી, ગાયનેકોલોજીસ્ટ, ઓર્થોસર્જન, બાળકોના સર્જન અને સ્કિન સ્પેશિયાલિસ્ટ, સારામાં સારા ડૉક્ટરોની સેવા અમે લેવાના છીએ. એની સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે અને એકદમ રાહત દરથી અમે આ સેવા પૂરી પાડવાના છીએ. આટલી હું તમને કહું તો અમે 250 રૂપિયામાં પ્રથમ વિઝિટમાં અમે 250 રૂપિયામાં સેવા આપવાના છે. જે તમે ગામમાં બતાવવા જશો સિટીમાં તો એનો રેટ લગભગ 700-800 કે 1000 રૂપિયા હશે. એ સેવા અમે આમાં પણ અમાર મેં કીધું એમ કે નફો અમારો ઉદ્દેશ નથી, અમારો મેઇન ઉદ્દેશ છે જનસેવા કરવાનો છે. ટ્રસ્ટીઓ એ બાબતથી ચિંતિત પણ છે, આથી પણ વધુમાં વધુ સેવા કરી શકાય એ માટે અમે તત્પર છીએ. ભવિષ્યમાં આનાથી પણ તમને વધારે કહું તો બહુ ટૂંક જ સમયમાં અમે એક્સરે મશીન અને સોનોગ્રાફી મશીન લાવી રહ્યા છીએ. એના માટેની જે લાઇસન્સની પ્રોસેસ છે એના માટે અમે શરૂ કરી દીધી છે. એ આવતા જ અમે સોનોગ્રાફી અને એક્સરે મશીન પણ ઇન્સ્ટોલ કરશું અને એ પણ એકદમ રાહત ભાવે. અને આ કરવાથી અમને આનંદ એ વાતનો થશે કે વધુમાં વધુ સારી સગવડતાઓ લોકોને મળી રહે, નગરજનોને મળી રહે અને અન્ય કોઈ જગ્યાએ એમને બધા રિપોર્ટ માટે જવું ન પડે, પૂરેપૂરી સગવડતા સાથે અહીંયા બધું એક જ જગ્યાએથી મળી રહે. અને આપ જોશો એ પ્રમાણે બિલ્ડિંગ પણ જોશો આપ કે કોર્પોરેટ લેવલની હોસ્પિટલ ટાઈપનું બિલ્ડિંગ બન્યું છે.
વધુમાં વધુ સારામાં સારી સગવડતા મળી રહે. તમે ઠંડા પાણીથી માંડીને બેઠક વ્યવસ્થા જુઓ, એને એને દર્દીઓને બધી જાતની પૂરેપૂરી સગવડ મળે એનો અમારા ટ્રસ્ટી મંડળે. મને લાગે છે શહેરના લોકો તો આનો લાભ લઈ રહ્યા છે. હવે મેડિકલની દવા લેવા તો લોકો આવે છે, આપણે ત્યાં ગ્રામ્ય વિસ્તારમાંથી પણ આવે છે. હવે હું એવું કદાચ આપને પૂછીશ કે જે પ્રકારે ઓપીડી તમે કીધું બહુ નોર્મલ ચાર્જેસ, સામાન્ય રીતે ડોક્ટર અત્યારે પહેલી તપાસના 700-800 રૂપિયા લે, અહીંયા આપણે 250 રૂપિયામાં સારવાર આપવાના છીએ. આટલું બધું સસ્તું આપી અને ખરેખર એક જનસેવા તો થઈ રહી છે, સાથે સાથે લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી પણ અહીંયા આવી શકે આ માટે એમના માટે કંઈક કહ્યું. અમારો પ્રચાર અને પ્રસાર એ જ રહે કે નગરજનોને અમે વધુમાં વધુ રાહત દરેથી જે આપી રહ્યા છીએ એનો જે અહીંયા આવી ગયા છે અમારા મેડિકલ સ્ટોરની વિઝિટ લે છે કે લેબોરેટરીમાં આવે છે એ બહોળો પ્રચાર કરે બાજુમાં કે અમે કઈ રીતની સેવાઓ રાહત ભાવે આપી રહ્યા છીએ. એટલે એ પ્રચારથી અમે વધુ અમારે કોઈ મેં કીધું એમ કોઈ નફાનો ઉદ્દેશ જ નથી, અમારે સેવા જ કરવી છે. અને ટ્રસ્ટી મંડળે પણ એ જ વિચાર કર્યો છે કે કોઈ પણ સંજોગોમાં કોઈને મુશ્કેલી ન પડે, સારામાં સારી સેવા મળી રહે. આથી પણ વધારે ડૉક્ટર અત્યારે જે ડૉક્ટરો છે એ સિવાય પણ વધુમાં ડૉક્ટરો અમે અમદાવાદ કે રાજકોટ કે જામનગર કે વડોદરાથી પણ એન્ગેજ કરી અને મંથલી કે ફોર્ટનાઇટલી અહીંયા આવી અને દર્દીઓને ચકાસે. ટૂંક સમયમાં જ અમે કદાચ મેડિકલ કેમ્પ કરીને પણ નગરજનોને એકદમ રાહત દરે અમે એ સેવા આપવા માગીએ છીએ કે જેથી પબ્લિકને ખબર પણ પડે કે આ આ લાભ કેવી રીતે મળે છે એમ. આટલી જે પ્રકારે જનસેવા માટે જ આપનો જે મુખ્ય હેતુ છે જનસેવાનો, જી આપણે વાત કરવી છે ભાવનગરના લોકો પણ આસપાસના લોકોના એક પ્રચાર કરીએ પણ આપે કીધું છે જી. પરંતુ ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે સસ્તા દરે આપણે દવાઓ આપી રહ્યા છીએ, ઓપીડી સસ્તા દરે આપણે કરવાના છીએ, તો કોઈ અડચણોમાં આવી શકે એવું લાગે છે? ના, અમે હું તમને એક વાત ચોક્કસ કહીશ કે અમે મોટાભાગની જે દવાઓ વેચીએ છીએ અમારે અમારે ત્યાં જે દવાના કાઉન્ટર ઉપર મેડિકલ સ્ટોરમાં જે નગરજનો આવે છે એ દરરોજના લગભગ 500 તો મિનિમમ આવે છે, 500 બિલ ફાટે છે. હવે એ 500 બિલવાને અમે અમે ગમે તે દવા નથી આપતા, અમે સ્ટાન્ડર્ડ કંપનીની જ દવાઓ વેચીએ છીએ. જેનરિક દવાનો પણ બહુ ઓછો આગ્રહ રાખે, કોઈ માગતું હોય ને આપીએ તો બરોબર છે, અધરવાઇઝ અમે મોટાભાગની સ્ટાન્ડર્ડ કંપનીની જ દવાઓ આપીએ છીએ. હું તમને એક વધારે વિશેષ વાત જણાવું કે મેડિકલ લાઇનમાં જે આજકાલ જે માર્જિનની વાત છે એ માર્જિનથી પબ્લિક વાકેફ હોવી જોઈએ. અમુક દવાઓમાં માનો કે સર્જિકલ આઇટમ છે, સર્જિકલ આઇટમમાં અમે 70% સુધી ડિસ્કાઉન્ટ આપી શકીએ છીએ. અમુક જે જે ડિઝીઝ છે માનો કે કેન્સર રિલેટેડ છે અથવા તો બીજા કોઈ એવા મેજર ડિઝીઝ છે એ ડિઝીઝમાં જે MRP લખેલી હોય છે બોક્સ ઉપર કે દવાની સ્ટ્રીપ ઉપર એ MRP કરતાં અમે લગભગ 60-70% સુધી ઘણીવાર ડિસ્કાઉન્ટ આપ્યા છે અને આપી પણ શકીએ છીએ કે આપ અહીંયા આવ્યા હશો તો જોયું પણ હશે. અમારે ત્યાં બધા નગરજનો જે કોઈ દવા લેવા આવે છે અથવા રિપોર્ટ કરવા છે, ગીરદી તો રહેવાની સવારમાં ને સાંજે, એ ગીરદીમાં વ્યવસ્થિત રીતે માણસો લાઇનમાં ઊભા રહે છે. અમે 6 તો કાઉન્ટર કર્યા છે, દવાના ડિસ્ટ્રીબ્યુશન માટે પણ અમે 2 કાઉન્ટર કર્યા છે. હવે આ પરિસ્થિતિમાં પણ અમે નગરજનો માટે બેસવાની વ્યવસ્થા, ઠંડા પાણીની વ્યવસ્થા આ બધું કરીએ છીએ અને એટલે જ તે નગરજનો ખુશ પણ છે અને મોટાભાગનાને મેક્સિમમ સારામાં સારી સગવડતા અને સેવા મળી રહે એ જ અમારો ઉદ્દેશ છે. દર્શક મિત્રો, આ હતા હરદેવસિંહ ગોહિલ એડમિનિસ્ટ્રેટર. એને બહુ સ્પષ્ટપણે કહ્યું છે માત્ર લોકોની સેવાના ઉદ્દેશ સાથે સમગ્ર સ્ટાફ, ટ્રસ્ટીગણ સહિતના જે લોકો છે એમનો એક જ ઉદ્દેશ છે લોકોને સસ્તા દરે સારવાર મળે, સસ્તા દરે દવા મળે. આપણે પણ ઈચ્છીએ કદાચ કોઈના ઘરમાં માંદગી ન આવે, પરંતુ સસ્તા દરે ઓપીડી કરવી હોય, સસ્તા દરે દવાઓ લેવી હોય તો આરોગ્ય સેન્ટરની મુલાકાત જરૂર લેવી પડે.